राजकोट से भाजपा प्रत्याशी पुरुषोत्तम रूपाला के खिलाफ पाटन में भी विरोध प्रदर्शन किया गया। पुरुषोत्तम रूपाला के क्षत्रिय समाज पर दिए विवादित बयान के बाद देश भर में क्षत्रिय समाज द्वारा विरोध प्रदर्शन देखा जा रहा है। इसी बीच पाटन में भी राजपूत समाज का क्षत्रिय अस्मिता सम्मेलन आयोजित हुआ, जिसमें क्षत्रिय समाज द्वारा पुरुषोत्तम रूपाला की उम्मीदवारी को रद्द करने की मांग क्षत्रिय समाज के लोगों द्वारा की गई। इस सम्मेलन में बड़ी संख्या में पाटन बनासकांठा सहित मेहसाणा की क्षत्रिय समाज के लोग हाजिर रहे। अस्मिता सम्मेलन में क्षत्रिय राजपूत समाज के लोग सहित राजपूत समाज के अग्रणी उपस्थित रहे और सभी ने पुरुषोत्तम रूपाला की टिकट रद्द करने की मांग उठाई। क्यों संकल्प समिति ने एक रिक्वेस्ट करीने बात करूं छू, हमने पांच बहनों ने दिल्ली मोदी साहब सुधी मड़वानी परवानगी आपो, एमने कीधू तू કે તમને બહેનોને જ્યારે મારી જરૂર પડે ત્યારે આ ભાઈ હાજર છે, તો આજે ભાઈ પાસે પાંચ બહેનો અમે વાત લઈને જાશું અને અમે આપણી વાત ત્યાં રજૂ કરશું, એક આપણી બધાની અમે પરમિશનની રાહ જોઈ રહ્યા છીએ, એટલે જેનાથી આટલો બધો પ્રયત્ન કરવા કરતાં એક કહેવાય ને કે ઓલું નાની વસ્તુ કે નાનો કંપાસ બાળકને જોતો હોય, ભાઈને કહે, બહેનને કહે, ને ભાઈબાને કહે, ભાભી સાહેબને કહે, મારે આ જોઈ છે, એના કરતાં ડાયરેક્ટ એના ડેડીજીને મમ્મીજીને કહે તો એ વસ્તુ આવી જાય, ડાયરેક્ટ સીધા પહોંચીએ અને મોદી સાહેબને કહીએ કે આજે બહેનોને તમારી જરૂર પડી છે, ગુજરાતની રાજપૂતાણીઓને, અને ઇતિહાસમાં રાજપૂતાણીઓનું શું મહત્વ છે, ભારત વર્ષમાં રાજપૂતાણીએ જે આપણો ઉજળા ઇતિહાસને સાચવો છે, સંસ્કૃતિને અસ્મિતાને આ રાજપૂતાણીએ સાચવી છે, એના ઉપર આજે પરિસ્થિતિ આવી ગઈ, છતાંય તમે કેમ હજુ ધૂતરાષ્ટ્રની જેમ ત્યાં બેઠા છો? પણ આપણે જોઈ રહ્યા છીએ આટલા દિવસમાં કે ક્યાંક ને ક્યાંક આપણા જ વડીલો, આપણા પિતા તુલ્યો ભાઈઓ વડીલો આપણા જે સત્તામાં છે એમને આપણી પાસે મોકલવામાં આવી રહ્યા છે સમજાવવા માટે, પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે એમની ફરજ નિભાવી રહ્યા છે અને એ સ્વીકાર્ય છે, વાતચીત થવી જોઈએ એ એમની જવાબદારી નિભાવી રહ્યા છે, એ સિવાય આપણા માથાની જે પાઘડીઓ છે, આપણો તાજ છે, એવા આપણા રાજા મહારાજાઓ એ લોકોને પણ અહીં કંઈક ને કંઈક, જે લોકો આપણને વ્યક્તિગત આ મુહિમમાં, કારણ કે એમનું ગોત્ર તો આ જ છે ને, લાગ્યું તો એમને પણ છે, પણ ક્યાંક ને ક્યાંક આપણને સૌને હિન્દુત્વની લાલચ, હું તો અહીંયાથી પૂછવા માંગુ છું કે રૂપાલા સાહેબ એટલે હિન્દુત્વ કે બહેનો દીકરીઓનો અસ્મિતાનો સવાલ એ હિન્દુત્વ? એટલે અહીં ક્યાંય પણ આપણે સૌ જોઈ રહ્યા છે કે બધી જ રીતે આપણી પર પ્રહારો થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આંદોલનને અલગ દિશામાં ફંટાવવામાં આવી રહ્યું છે, આપણી સૌની ધીરજ ખૂટી રહી છે, આજે કદાચ જોયું હોય તો હું પણ થાકી છું માનસિક રીતે, કારણ કે આપણી ઉપર માનસિક પ્રહારો, જેમ યુદ્ધમાં આપેલા રણનીતિમાં યુદ્ધનો જે લડેયા હોય ને એના હાથ પગ બધા શરીરના જેથી મક્કમ બળે લડતો હોય ને એની પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે, એટલે આ બધા પ્રહારો છે ને એ આપણા માથા કાપવાના પ્રહાર થઈ રહ્યા છે, પણ હું આપના માધ્યમથી અહીં દર સત્તા પક્ષ અથવા જે કોઈ આ કરી રહ્યું છે એને હું કહેવા માંગુ છું કે રાજપૂત સમાજ આવડ બાવળની જાત નથી,